जय स्वामीनारायण विद्यार्थी मित्रों, हूँ सेठરબા ગોહિલ, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ પ્રકરણ નંબર 3 આપણે આજે આંકડાશાસ્ત્રની અંદર પ્રમાણીય વિતરણ એના દાખલાની ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં સ્વાધ્યાય વિભાગ ડી દાખલા નંબર 4. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે કે જ્યારે હવે હું દાખલા તમને બરાબર સમજાવવા માગું છું કે તમે આ વિડીયો જુઓ છો તો તમે ખાસ ધ્યાનથી જોજો, જેથી કરીને એક જ દાખલામાં તમે બધા જ દાખલા કઈ રીતે ગણવા તેની સમજણ આપણે મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક રકમ આપી છે. એક પ્રામાણ્ય વિતરણનો મધ્ય 50 અને વિચરણ 9 છે. જો અહીંયા તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, મધ્ય 50 અને વિચરણ 9 છે. મધ્ય એટલે શું વિદ્યાર્થી મિત્રો? સિગ્મા. મધ્ય તમને જે રીતે કીધું હતું એટલે મ્યુ, આપણો મ્યુ બરાબર 50 આપેલો છે આપણને બરાબર. વિચરણ એટલે કે સિગ્મા. વિચરણ એટલે સિગ્માનું સિમ્બોલ ખબર છે ને, 6ની જેમ 9. દાખલાની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો મધ્ય અને વિચરણ આપી દેવામાં આવેલું છે. હવે આપણે દાખલો ગણતા પહેલાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રકમ બરાબર સમજી લેવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ, પ્રામાણ્ય ચલ આ શબ્દનો ઉપયોગ કર્યો હોય, મધ્ય અને વિચરણ આપ્યું હોય તો દાખલો ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણનો છે એવું સમજી લેવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો. ઉલ્લેખ કર્યો છે પ્રામાણ્ય વિતરણનો મધ્ય 50 છે અને વિચરણ 9 છે, એટલે આ કયા ચેપ્ટરનો દાખલો થયો? 3 નંબરના ચેપ્ટરનો દાખલો થયો. મધ્યક આપી દીધો છે, વિચરણ સિગ્મા તમને આપી દીધી છે બરાબર. હવે અહીંયા શું કીધું છે? વિચરણ, ખાસ ધ્યાન રાખજો બરાબર. તો આપણે શોધવાનું છે આનો સ્ક્વેર આપણને આપ્યું છે. શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? સ્ક્વેર. આપણે વિચલન શોધવાનું છે તો સિગ્મા બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3, રાઈટ? એટલે આ આપણે ખાસ અહીંયા જોવાનું, વિચરણ છે, વિચલન છે, શું આપ્યું છે એ વસ્તુ ખાસ ક્લિયર કરી દેવાની અને પછી જ લખવાની રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો વિચલન અને વિચરણ હજુ પણ સમજાવું છું. વિચરણ તો સ્ક્વેર આપ્યો હોય, વિચલન કીધું હોય તો ડાયરેક્ટ તમારે સિગ્મા લઈ લેવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. આપણે હવે નંબર 1થી સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા નંબર 1 આપ્યું છે, કીધું છે પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 50 અને 53ની વચ્ચે છે બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આને તમારે પહેલાં સૌથી પહેલાં તો કેવી રીતે લખાય? પી કૌંસની અંદર 50 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ આપણને એક્સની કિંમત આપી છે કે નહીં, એટલા માટે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 53. ઓકે, હવે આ 50 છે એ આપણો શું છે ખબર છે? x1 થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? x1. અને આ છે x2. તો સૌથી પહેલાં આપણે જોઈએ x1 બરાબર 50, x2 બરાબર 53 બરાબર. આ બે વસ્તુ ક્લિયર કરી દેવાની. હવે આપણે એક્સ માટેની કિંમત આપી છે, પ્રામાણ્ય વિતરણ કીધું છે એટલે શેની માટે હોય? તો આપણે હવે ઝેડ માટેની કિંમત શોધવાની છે બરાબર. તો હવે ઝેડ માટે કિંમત શોધવા માટે એક્સ બરાબર 50 માટે z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. આપણે જ્યારે સૂત્ર સમજાયા ને ત્યારે z1 x1 માટેનું સૂત્ર પણ મેં તમને સમજાવ્યું હતું બરાબર. બરાબર જો x1 તો x1 કોણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 50. તો અહીંયા લખવાની કિંમત 50. અહીંયા શું આપ્યું છે? મ્યુ. મ્યુની રકમ કઈ આપી છે? 50. ઓછા 50 છેદમાં સિગ્મા. સિગ્મા બરાબર કેટલા કીધા છે આપણને? 3. તો અહીંયા લખીશું 3. 50 માઇનસ 50 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 0 થશે. 0/3 બરાબર. કોઈ પણ વસ્તુને 0 સાથે ગુણતા અથવા ભાગતા શું થઈ જશે? 0. x1 બરાબર આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 0. એ જ રીતે z x2
એટલે Z1 ની કિંમત આપણને મળી 0, X2 બરાબર 53, માટે Z2 બરાબર સેમ સૂત્ર એપ્લાય કરવાનું રહેશે, X2 ઓછા સિગ્મા છેદમાં સિગ્મા બરાબર Z2 ની કિંમત આપણને કેટલી આપી છે 53 ઓછા મ્યુ ની કિંમત આપણને કેટલી આપવામાં આવી છે 50 છેદમાં સિગ્મા બરાબર 3 બરાબર. એ જ રીતે હવે આપણે જોઈએ 53 માંથી 50 જાય તો કેટલા રહે વિદ્યાર્થી મિત્રો 3 છેદમાં 3, 3 માંથી 3 જાય તો કેટલા વધે 1 વધે છે. તો અહીંયા આપણે Z1 બરાબર 0 પ્રાપ્ત થાય, Z2 બરાબર 1 કિંમત મળે છે. સમજાઈ ગયું બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ દાખલાની આપણે Z1 ની કિંમત અને Z2 ની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. હવે આપણે પ્રમાણિત પ્રમાણ્ય તેનું વિતરણનો જે ઢોળ બનાવવાનો છે એ બનાવવાનો રહેશે. એની માટે જુઓ, એક આ પ્રકારનું તમારે પૂઠામાંથી તૈયાર કરી દેવાનો કે જેથી કરી તમે આમ મૂકી અને સીધો તમારો વક્ર જે છે એ દોરી શકો છો, જેથી કરી અને સરસ રીતે તમે આમ વક્ર બનાવી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ રીતે મૂકી તમારી આ લીટી જે છે એ સૌથી પહેલાં તો કઈ આવશે? ઝેડની લીટી છે. શેની લીટી છે? ઝેડની લીટી છે. ઓકે, આ આપણી જે લીટી છે એને શું કહેવાશે? ઝેડ. બરાબર, હવે આપણે એની ઉપર ઢોળ બનાવવાનો રહેશે. વક્ર ઘંટાકાર સ્વરૂપે હોવો જરૂરી છે, તો ઘંટાકાર સ્વરૂપે તમારે દોરવા માટે અને આ રીતે આમ કરીને પણ તમે બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર, આ ઘંટાકાર સ્વરૂપે તમારો વક્ર તૈયાર થઈ ગયો છે. એની વચ્ચોવચ્ચ તમારે એક લીટી પાડી દેવાની રહેશે, બે ભાગ પાડવાના છે. એની જમણી બાજુ જે છે એને ઇન્ફિનિટિવ પ્લસ, આને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો, ઇન્ફિનિટિવ બોલવામાં આવે છે. ન ખબર પડતી હોય તો તમારે ગમે ત્યાં લખી દેજો. અને આ બાજુ ડાબી બાજુની જે સાઈડ હોય છે માઇનસ ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે. પ્લસ ઇન્ફિનિટિવ, માઇનસ ઇન્ફિનિટિવ. અને આ જે કિંમત આપણને મળે છે ઝેડ હોય છે, ઝેડની ડાબી બાજુની જે કિંમત હોય છે, આ કઈ કિંમત છે? ડાબી બાજુની જે કિંમત હોય છે તે માઇનસમાં હોય છે. અને આ છે આપણી જમણી બાજુ, તો જમણી બાજુની જે કિંમત હોય છે કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? પ્લસ હોય છે. અને વચ્ચે ઝેડ બરાબર 0 રાખવામાં આવ્યું છે. કેટલું રાખેલું છે? 0. હવે સૌથી પહેલાં તો આપણે જોવાનું છે કે અહીંયા આગળ આપણને કિંમત કીધી હતી પી કૌંસની અંદર 50 <= x <= 53. બરાબર, આ એક્સની કિંમત આપણને આપી છે બરાબર. એની માટે હવે શોધવાની કોની કિંમત છે આપણે? ઝેડની. તો આ રીતે લખવાનું, પી કૌંસમાં એક્સ, Z1 કેટલા મળ્યા છે અહીંયા? 0 <= z <= 1. બરાબર. હવે અહીંયા તમે જુઓ, આ 50 જે આપણે એક્સની કિંમત હતી, આ X2ની કિંમત હતી, આપણે એના પરથી શું પ્રાપ્ત કર્યું? પી કૌંસની અંદર 0 એટલે કે Z1ની કિંમત પ્રાપ્ત કરી, Z2ની કિંમત આપણે પ્રાપ્ત કરી. હવે આ કિંમત ક્યાં જોવાની એ પ્રશ્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને લોગ ટેબલ ધોરણ 10ની અંદર પણ આપણે જોતા હતા, તો લોગ ટેબલ જે છે એના ઉપરથી આપણે હવે દાખલાની કિંમતો મેળવવાની રહેશે. અહીંયા મારી પાસે એક આ લોગ ટેબલ છે, તમે જોઈ શકો છો કે આ લોગ ટેબલ તમને આપેલું છે. જુઓ, ઝેડ 0 થી 0 2, Z1નું કે ટેબલ આપેલું છે, Z નું પ્રમાણિત પ્રમાણ્ય ચલ છે. અહીંયા X ની કિંમતો જુઓ, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? X થોડા નાના ફોન્ટ છે, ઝેરોક્સ નાની, એટલે તમે થોડુંક ઝૂમ કરીને પણ આને જોજો તો જેથી કરીને ક્લિયર જોઈ શકો. આ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આ ટેબલ પરના દાખલા ખૂબ જ ઇઝી અને સરળ છે. જો આ દાખલા તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા તો પૂરેપૂરા
चार गुण तमे प्राप्त करी शकशो विद्यार्थी मित्रों। तो x एनी 0.01, 0.02, 0.03, 0.04, 0.05, 0.06, 0.07, 0.08, 0.09 અહીંયા આગળ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બરાબર, પછી 0, 1, 1.1, 1.2, 1.3 આ રીતે કુલ 3.1 સુધીની તમને અહીંયા કિંમત આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે હવે અહીંયા પોઈન્ટ પછીની જે કિંમતો હોય એ આપણે અહીંથી જોવાની રહેશે। 0.2 અને 0.1 કીધું હોય, 0.21, તો આ રીતે તમારે અહીંયા કિંમત જોવાની રહેશે। જેમ જેમ આપણે દાખલા ગણીશું તેમ લોક ટેબલમાં તમે કિંમત કઈ રીતે શોધવી, તેની વેલ્યુ કેવી રીતે આપણને ખબર પડે છે તે સમજાશે। અત્યારે આપણને આ દાખલાની અંદર જુઓ શું કીધું છે, 0, તો 0ની પણ કોઈ પણ કિંમત હતી નથી, 0 જ હોય છે બરાબર, અહીંયા દેખાય છે તમને। હવે 1, તો 1 એટલે કે અહીંયા તમે આ જે કિંમત દેખાય છે વિદ્યાર્થી મિત્રો 1, એ આપણે આ જ કિંમત લેવાની રહેશે 34.13 બરાબર। તો 1ની કિંમત શું થાય છે, 34.13, તો અહીંયા તમે આ લોક ટેબલમાં 1 આપેલો છે। હવે 1.2 કીધું હોય તો હવે પછી પોઈન્ટ પછીની જે સંખ્યા છે આડી તમારે લેવાની રહેશે બરાબર। હવે એમ કીધું હોય 1.43, તો 1.4 પછી એમાં 3ની જે લાઈન આવતી હોય ત્યાં જતું રહેવાનું, જો તો 1.43ની કિંમત થઈ બરાબર। જેમ જેમ આપણે દાખલાની ગણતરી કરતા જશું તેમ તેમ આપણને આ જે આપેલી છે કિંમતો વ્યવસ્થિત અને સરખી રીતે પ્રાપ્ત થતી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે કિંમત મળી ગઈ છે બરાબર 0.34 બરાબર, આ રીતે આપણને કિંમત મળી છે। હવે આ 34 કિંમત તો મળી ગઈ, આકૃતિ ખાસ દોરવાની કીધેલી છે, તો હવે અહીંયા ઝેડ આપેલું છે 0 થી 1 વચ્ચેની વેલ્યુ। વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ યાદ રાખજો કે તમે આ 1 છે એ તમે ગમે ત્યાં દર્શાવી શકો છો બરાબર, એવું કંઈ નિયમ કે એવું કંઈ જરૂરી નથી। 1 એટલે તમારે આ જ માપ આમ માપ લઈ અને 1 જે આવતો હોય ત્યાં સુધી દર્શાવવાનું નહીં, પરંતુ તમે થોડું સમજણ માટે થઈ અને આ રીતે તમે દર્શાવી શકો છો। મેં આટલી ગેપ રાખેલી છે, હવે તમારે અહીંયા લખી શકો છો કે ઝેડ બરાબર આ 1ની કિંમત છે 0 થી 1, જો 0 થી 1 0 થી 1 દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો આ રીતે। પછી આને થોડું ઘણું તમે તમારી રીતે જો સમય તમારી પાસે હોય તો આવી રીતે હાઇલાઇટ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમારી આકૃતિ વ્યવસ્થિત દેખાય। પરંતુ આપણે બોર્ડની એક્ઝામ આપતા હોઈએ ત્યારે આ બધો સમયનો અભાવ હોય તો આ બધી વસ્તુ કરવાની કોઈ જરૂર છે નહીં, પરંતુ સમય હોય તો તમે વ્યવસ્થિત દેખાવ પણ કરી શકો છો જેથી કરી તમારી આકૃતિ સારી દેખાય બરાબર વિદ્યાર્થી મિત્રો। આ રીતે તમારે દેખાય કરી શકાય છે। ત્યારબાદ તમે કોઈપણ વસ્તુને એને પેનથી, તમારી પાસે પેન અવેલેબલ હોય ને ત્યારે આવી રીતે લીટા પણ પાડી શકો છો અને તમારી આકૃતિ વ્યવસ્થિત દેખાશે બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે આપણી આકૃતિ, આપણો જે ઘંટાકાર વક્ર પ્રમાણિત પ્રમાણીય વક્ર છે એ તૈયાર થઈ ગયો છે। તમે જુઓ આકૃતિના પણ માર્ક્સ ગણ કાઉન્ટ કરવામાં આવે છે, એટલે આકૃતિ તો ખાસ દોરવી વિદ્યાર્થી મિત્રો બરાબર। અને જુઓ દાખલો એકદમ ઇઝી છે, આપણને એક સ્ટેપ કીધું હતું કે 50 અને 53 આપી છે, તો 50 અને 53 લખવામાં પણ પી કૌંસની અંદર 50 <= x <= 53 પછી 50 x1 અને x2 એવી જ રીતે એક્સની કિંમત ઉપરથી z1 અને z2ની આપણે કિંમત શોધીશું અને તે પ્રમાણિત પ્રમાણીય વક્રમાં આપણે દર્શાવીશું બરાબર વિદ્યાર્થી મિત્રો। આ જ રીતે આ પહેલો જે આપણો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો એ અહીંયા પૂરું થયું। હવે આપણે બીજું પ્રમાણીય ચલ એક્સની કિંમત 47 અને 53 વચ્ચે હોવાથી સંભાવના મેળવો, આ બંને વચ્ચેની આપણને સંભાવના કહેવામાં આવે છે બરાબર। તો આપણે હવે જુઓ આની અંદર આપણે બીજું લખીએ, ચાલો પી કીધું છે આપણને 47 <= x <= 53 રેડી।
આપણે 47 અને 53 આ x1 છે આ આપણો x2 છે તો અહીંયા લખી શકે x1 બરાબર 47 x2 બરાબર 53 છે હવે x1 બરાબર 47 માટે z1 ની કિંમત આપણે શોધીશું તો z1 બરાબર x1 માઈનસ μ છેદમાં સિગ્મા મ્યુ અને સિગ્માની કિંમત ઓલરેડી આપણને આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો 47 ઓછા 50 મ્યુ બરાબર કેટલા છે 50 છેદમાં 3 હવે આપણે જુઓ 47 માંથી 50 બાદ કરો તો માઇનસ 3 જવાબ મળે છે કેટલો જવાબ મળે છે માઇનસ 3 છેદમાં 3 આ ઉડી જાય તો માઇનસ 1 વધે છે કેવો જવાબ આપ્યો આપણને માઇનસ 1 બરાબર z1 ની કિંમત આપણને કેટલી વળી વિદ્યાર્થી મિત્રો માઇનસ 1 એવી જ રીતે x2 બરાબર કેટલા આપેલા છે 53 માટે z2 ઇઝ ઇક્વલ ટુ x2 ઓછા μ છેદમાં સિગ્મા બરાબર હવે 53 આપવામાં આવેલું છે 53 ઓછા 50 છેદમાં 3 તો અહીંયા કેટલા વધે 3 માંથી 3 આપણે ઉડી ગયા કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો 1 તો અહીંયા પ્લસ 1 આવે છે કેટલા આવે છે પ્લસ 1 જોઈ શકો છો તમે હવે આપણને કિંમત તો પ્રાપ્ત થઈ ગઈ છે તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે પી કૌંસમાં 47 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 53 બરાબર પી કૌંસમાં ઝેડની આપણે જે કિંમત પ્રાપ્ત કરી એ લખવાની છે કેટલી છે માઇનસ 1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1 હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને માઇનસ 1 થી ઝેડ 1 વચ્ચે કહેવામાં આવી છે બરાબર તો આપણે આની આકૃતિ પણ દોરવાની છે આકૃતિ દોરતા પહેલાં અહીંયા હું આ આકૃતિમાં સમજાવીશ કે જુઓ z0 માઇનસ 1 ક્યાં આવે આ બાજુ આવશે ઇન્ફિનિટિવ માઇનસ તો માઇનસ 1 થી 0 અને 0 થી 1 ઝીરોને અવલોકિત નથી કરવાનો દેખાડવાનો નથી પણ લખવાનો રહેશે આપણે બરાબર તો આ કિંમત આપણે કઈ રીતે લખી શકીએ છીએ તે પણ આપણે જણાવીએ અહીંયા આપણે તમે જુઓ કે લખેલું છે માઇનસ 1 તો આમ લખી શકીએ પી કૌંસમાં માઇનસ 1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર વત્તા આ બંને વચ્ચે વત્તાકાર થશે કૌંસની અંદર માઇન અહીંયા 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર આ રીતે લખવાનું છે એટલે માઇનસ 1 થી 0 અને 0 થી 1 એની આપણે કિંમત મેળવવાની રહેશે હવે આપણે લોગ ટેબલનો ઉપયોગ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો લોગ ટેબલની અંદર ફરીથી આપણે જે કિંમત છે એ આપણે પ્રાપ્ત કરવાની રહેશે તમારી સમક્ષ લોગ ટેબલ તમારી પાસે હશે તે પાઠ્યપુસ્તકમાં છેલ્લા પેજ ઉપર તમને આપવામાં આવેલું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે ફરીથી જોઈએ કે માઇનસ 1 આમાં માઇનસની કિંમત હોય તો પણ એ પ્લસમાં જ કન્વર્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો એટલે માઇનસ 1 માઇનસ 1.47 માઇનસ 1.25 કે માઇનસ 2.8 કોઈ પણ આપેલું હોય તો એને 2.8 આપણે આ જ કિંમત લેવાની રહેશે એટલે અહીંયા આગળ કેટલા આપેલા છે જુઓ 1ની કિંમત 34 13 માઇનસની અને પ્લસની બંનેની કેવી છે સેમ જ છે આ દેખાય છે 34 13 0.34 13 તો અહીંયા આપણે આની કિંમત તમે અહીંયા લખી શકો છો 0.34 13 વત્તા 0.34 13 બરાબર 0. એનો સરવાળો કરીએ 3 ને 3 6 4 ને 8 1 ને 1 2 અને 3 ને 3 6 એટલે આ આપણો જે છે એ જવાબ કિંમત પ્રાપ્ત થઈ ગઈ આની પરથી આપણે આકૃતિ જે છે એ દોરવાની રહેશે આકૃતિ દોરવા માટે સૌથી પહેલાં તમારે નીચે એક લીટી બનાવી દેવાની એ આપણી શું છે વિદ્યાર્થી મિત્રો
बराबर झेड छे। आ कई रीत छे झेड। त्यार बाद आपणे एनी आकृति ढोळाकार स्वरूपे बनावी शकीए छे। बराबर पेन्सिलनो उपयोग ज करवानी आदत राखजो विद्यार्थी मित्रों। आनी अंदर इन्फिनिटिव प्लस इन्फिनिटिव माइनस वच्चेनी जे किंमत छे ए आपणी झेड अने तेने बे भाग पाड़ी देवाना रहेशे। बराबर आ रीते झेडनी किंमत। आ बाजू माइनसनी किंमत लेवानी छे। माइनस एक तमे गमे त्यां दर्शावी शको छो अने प्लस एक पण तमे गमे त्यां दर्शावी शको छो, पण वच्चे दर्शाओ कारण के माइनसनी किंमत छे। एटला माटे हवे आपणे एने आपणे पूरेपूरा लीटी करी दईए जेथी करी सरळताथी आपणी आकृति तैयार थई जाय विद्यार्थी मित्रों। बराबर आ माइनस एक बाजूनी किंमत छे अने आ जे छे ए प्लसनी किंमत छे। बराबर आ रीते तमे माइनस एक अने एक वच्चेनी किंमत 0.6826 जोवा मळे छे। ઝીરો કહી દીધું ઝેડ એટલે અહીંયા આવશે આપણો ઝીરો, પછી આ છે માઇનસ ઝેડ વન બરાબર માઇનસ એક ઝેડ ટુ બરાબર પ્લસ વન, વચ્ચેની જે કિંમત છે એ કઈ આવી 0.6826। આ રીતે આખી તમારે કમ્પ્લીટ કરવાની છે। આમ તમે દાખલાની ગણતરી કરશો વિદ્યાર્થી મિત્રો તો આ ચાર ગુણમાં પૂછાય એવો દાખલો છે, પૂરેપૂરા ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો। જુઓ અહીંથી આપણે શરૂઆત કરી હતી, સૌથી પહેલાં પ્રામાણિક જોઈ લેવાનું કે મધ્યક આપ્યું છે, મધ્યક લખી દેવાનું, વિચરણ છે, વિચલન નથી તો વિચરણને આપણે સ્ક્વેર આપ્યો છે એને આપણે ફેરવી નાખવાનું વિચલનમાં। ત્યારબાદ આપણે કિંમત લખી નાખવાની, 50 <= x <= 53, એક્સ વન બરાબર 50, એક્સ ટુ બરાબર 53, એક્સ વન બરાબર 50 માટે ઝેડ વન બરાબર એક્સ વન માઇનસ મ્યુ છેદમાં સિગ્મા 50 માઇનસ 50ના છેદમાં 3 એટલે 0 મળે। કોઈ પણ વસ્તુને 0 વડે ગુણતા અથવા ભાગતા 0 થઈ જાય। એક્સ ટુ બરાબર માઇનસ એક્સ ટુ માઇનસ મધ્યક છેદમાં મ્યુ છેદમાં સિગ્મા બરાબર 53 માઇનસ 50 છેદમાં 3, 3માંથી 3 જાય તો 1 વધે છે। આ રીતે તમારે ઝેડ વન અને ઝેડ ટુની પહેલાં કિંમત મેળવવાની, ત્યારબાદ એની કિંમત લોગ ટેબલ ઉપરથી તમારે જોઈ અને મૂકવાની, અને આ રીતે ઘંટાકાર સ્વરૂપે પ્રમાણિત પ્રમાણ્યા વિતરણનો ઘંટાકાર સ્વરૂપે વક્ર બનાવવાનો છે। પેન્સિલથી બનાવવાનો રહેશે અને મેં તમને બતાવ્યું એમાં તૈયાર કરીને રાખો તો પણ ચાલે કે સીધો તમે મૂકી અને આ વક્રાકાર પણ બનાવી શકો છો। દરેક આકૃતિ તમારી ઇઝી અને સરળ બની જશે। બરાબર તો આ ખાસ આ રીતે તમે ચોપડાની અંદરથી પણ બનાવી શકો છો। લોક ટેબલ પણ તમારી પાસે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો, તો આ લોક ટેબલ પણ ખાસ તમારું જરૂરથી ધ્યાન રાખી અને રાખવું જેથી કરી તમે વ્યવસ્થિત આપણે એને જોઈ શકીએ છીએ। બરાબર આવી રીતે બીજા દાખલો છે 47 થી 53, એ પણ આ રીતે ગણતરી કરવાની છે। તો આવો નેક્સ્ટ દાખલો આપણે ગણવાનો છે, 5મા નંબરનો દાખલો, તો એની માટે આપણે ફરી મળીશું। તો આવા મારા અવનવા વિડીયો તમે જોતા રહેજો, ફરીથી આપણે મળશું, ને મારો વિડીયો અંત સુધી જોયે બદલ ખૂબ ખૂબ આભાર। જય સ્વામિનારાયણ, આવજો।